આજના કાર્યક્રમના સંબોધનમાં હું ચાર લામ લેવાનું પસંદ કરું. અખંડ સૌભાગ્યવતી લતાબેન અને શ્રી વિભાકરભાઈ પંડ્યા, અખંડ સૌભાગ્યવતી ચેતના અને શ્રી હેમલ પંડ્યા. મને એમ છે કે એમાં આપણે સૌ સમાઈ ગયા છીએ. મારા માટે આમ તો કાયમ આનંદ જ હોય છે, તમે મને જોઈને પણ સમજતા હશો. પણ આવો જ્યારે પ્રસંગ આવે ત્યારે તો આનંદ જ આનંદ હોય છે. એટલા માટે કે જ્યારે તમે જે કર્યું હોય ત્યારે તમને તેની ખબર ન હોય, એ તમને 30 વર્ષ પછી કોઈ પ્રણવ પંડ્યા નામનો માણસ યાદ અપાવતો હોય તો એ આનંદનો જ વિષય છે. મિત્રો, હિમલ સાથેનો મારો નાતો દાંડી બહાર પડ્યું ત્યારે, આમ તો 82 થી છે, 1982 થી. એટલે તમે સમજો કે અમે બે ઉંમરમાં ભેગા જ વધ્યા છે. પણ મારો શબ્દ છે આમ સીધી લીટીમાં ચાલ્યો ગયો, એનો શબ્દ આમ ઉપરથી નીચે સુધી ચાલ્યો. એટલે એને લખી અને કવિતા કહેવાની, ને હું લખું છું અને લેખ કહેવાનો. આમ તો બંને એક જ સ્વરૂપ છે, કહેવાનું તો બંનેને છે. પણ આવું અમારું જાજુ 3-4 પાને વાંચો ત્યારે સમજાય કે હું કે છે. અને ઘણા તો એવું અમારા લેખકો લખે કે જે ગુજરાતીનું પણ તમારે ગુજરાતી કરાવવું પડે. સુભાષભાઈ, હું પ્રકાશ નો સાની વાત કરું છું. પણ આ હિમલ 1982 થી તમે એટલું યાદ રાખજો, તમે બીજું કાંઈ ના કરો જિંદગીમાં, ને પ્રસન્ન જીવન જીવતા માણસની બાજુ માર્યો ને તોય ફર્ક પડે. એ ફર્ક તમે હિમલમાં અત્યારે જોઈ શકો છો. કેમ તો કે 82 થી મારી બાજુમાં છે. અને મને બરાબર યાદ છે કે હું સ્કૂલમાં એમને હંમેશા હિમલ વિભાકર પંડ્યા એમ કહીને બોલાવતો. જંકશન પ્લોટમાં એ રહેતા હતા અને ત્યાંય મારો જવાનો નાતો હતો. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે તખ્તસિંહ બાપુ સિવાયના બધા ગુરુ એમ માનતા હોય છે કે આપણે લઈને જ વિદ્યાર્થીઓ મોટા છે. પણ મને આનંદ એ વાતનો છે કે આજે હું વિદ્યાર્થીને લઈને મોટો થયો છું. અને એ સમારંભમાં પણ હું હાજર હતો અને આ સમારંભમાં પણ હું હાજર છું. એટલે જો તમે સ્વસ્થતા ને પ્રસન્નતા રાખો તો જીવાય છે. આજે હું અહીંયા આવ્યો ત્યારે વિચારતો હતો કે આપણે શું પહેરવું જોઈએ, કારણ કે આખી સભામાં જે મંચસ્થ છે એમાં એક હું જ અકવિ છું, એટલે કે કવિ નથી તેવો. પણ મને એમ થયું કે આપણે મિશ્રણ કરીએ, શર્ટ અને જબ્બાનો સરવાળો કરીએ, જેથી કરીને પેલા ભાગમાં આવીએ અને આ ભાગમાં. આપણામાં હજી શક્યતા જીવે છે, 2-4 વર્ષ પછી હિમલનો સંગ આપણને લાગે તો આપણે કવિતાનું નિર્માણ કરશું. આપણે માંડીશું કામ વાળવું કોઈ પણ વાત. રવિન્દ્રનાથ કહે છે તે મૃત્યુના પ્રવેશદ્વારે પ્રવેશતા પહેલા પણ કોઈ શબ્દ જન્મશે, એવી અપેક્ષા તો બાકી છે આપણી. એટલે હિમલ પંડ્યા નામનો વ્યક્તિ સાથેનો મારો અતૂટ નાતો છે 1982 થી. એ રોટરીનો જ્યારે પ્રમુખ બન્યો ત્યારે પણ એના ઇન્સ્ટોલેશન સેરેમનીમાં હું ભાવનગર આવ્યો છું. અને આપણે આજે જે વાત કરી કે કવિતા કક્ષ, એમ અગાઉ એણે 4.5 લાખ રૂપિયા પોતાના એક કાવ્ય સંગ્રહનું પૂરું જે રકમ હતી એણે પોલિયો માટે ડોનેટ કરેલી છે. તમે સાહેબ કલ્પના તો કરો, શિક્ષકના ખિસ્સામાંથી આવું મોટું ડોનેશન નીકળે. લગભગ ટ્યુશનના ઉઘરાણાને જ જેની ડાયરી હોય એની કોઈ કવિતાની ડાયરી હોઈ શકે એવું બને તો અહીંયા જ બને છે.
અને હું અંગત રીતે એવું માનું છું કે ધ મેન હુ ઇઝ લિવિંગ વિથ અ કોઝ, તમે કોઈ કારણ અથવા તો ઉદ્દેશ્ય લઈને જીવો છો ત્યારે જીવાય જ છે. અલબત્ત હું એ વાતનો પણ સાક્ષી છું કે જે પરિસ્થિતિ હિમલની કસોટી કરતી રહી છે, એ કસોટી જો તમે જાણો તો કદાચ આપણને એમ લાગે કે આનાથી કેમ જીવાય છે. કવિતા વાંચો તો જુદું લાગે, પણ ઇફ યુ નો ધ એન્ટાયર હિસ્ટરી ઓફ હિઝ લાઈફ, સ્ટ્રગલ સ્ટ્રગલ સ્ટ્રગલ, અને શારીરિક દર્દ આવે એ તો બને, પણ તેજો દ્વેષના દર્દ પણ એટલા લોકો, ઉચ્ચ કક્ષાએ બેઠેલા લોકો. આપણે ફેસબુકમાં એકબીજાની સામે બધાને દલીલ કરતા ને હવે તો ગાળાગાળી કરતા પણ વાંચીએ છીએ, પણ અમારા વ્યવસાયમાં તો લોકો ફેસબુક છોડીને પણ એકબીજા પર ઉતરી પડે, એના દર્દ પણ એને સહન કર્યા છે, અને છતાં હજી હસતો રમતો છે, એ આપણા માટે આજના દિવસનો બહુ મોટી ભેટ છે. મિત્રો, તખ્તસિંહ બાપુ ની તસવીર જુઓ તો તમને એવું લાગે કે બે જ માણસને આવી અદબ શોભે છે, એક સ્વામી વિવેકાનંદને. તમે જોજો આવી આવી અદબ કોઈ વાળતું નથી. અત્યારે લોકો ફોટો પડાવવા માટે અદબ વાળે છે, ભાત ભાતની અદબ વાળે છે, ક્યારેક તો અદબ મૂકીને અદબ વાળે. પણ બાપુજીની અદબ જુઓ એટલે ખ્યાલ આવશે, આ કુમારીની અદબ છે, આ ખરેખર જેને કોઈ તખ્ત તાજ નથી મળ્યો અને જે ખરેખર વનનો રાજા એવો સિંહ નથી, છતાં પણ જેની કુમારી છે એવા તખ્તસિંહ પરમાર છે, અને એમના એક અદના શિષ્ય તરીકે હિમલે આ ભાવનગરમાંથી જે પ્રાપ્ત કર્યું છે એની મૂડી સ્વરૂપે આજે આ કાવ્ય સંગ્રહ બહાર પડી રહ્યો છે. આપણને તો સાહેબ ડગલે ને પગલે એવું થયા કરે કે આવું ક્યારે થવાય, મને તો વારે વારે થાય. આ અહીંયા પેલા હસન સફીન હસન બોલતા હતા ત્યારે મને આઈપીએસ વાઈપીએસ કાંઈ સ્પર્શતું નહોતું, પણ આટલું બધું દુબળું કેમ થવાય. આ શરૂઆતમાં એક નાનકડી બેબી આવીને, ઇફ આઈ ડોન્ટ ફોરગેટ, અનુષ્કા એનું નામ, એમણે અહીંયા આવીને નૃત્ય રજૂ કર્યું. એને સ્ટેજ ચડવાની શરૂઆત કરતી ત્યારથી એનો ચહેરા ઉપર અતુટ સ્મિત હતું. છે કોઈ પાસે આવું કેવું આપણે ધારીએ તો રાખી શકીએ, હળી એર હોસ્ટેસે 3 સેકન્ડ પછી ચૂકી જતી, એનું તો કામ જ એ છે ને, એને શું કરવાનું, એને કામ જ એ કરવાનું છે તો એ ચૂકી જાય, અને પછી મ્યુઝિક વાગ્યું વળી અટકી ગયું, તો પણ એનું સ્મિત નહીં અટક્યું. મને એમ થયું કે આપણે જાતિ જિંદગી આવું સ્મિત મળે તો ખરેખર જીવાય છે. આ વાત હું એટલા માટે કરું છું મિત્રો કે જીવવા માટેના બહાના શોધવા પડે એવી હાલત છે. આ તો આપણે હળવી વાત કરીએ છીએ, પણ દેશની હાલત કંઈ હળવી નથી, ગંભીર છે. એટલા માટે તો આપણે દેશ છોડીને દેશની વાહવા બહાર કરવા જવું પડે છે. તમે ગૌરવ પથ ઉપર આવો ને ભાવનગરમાં, તમે ગૌરવ પથ ઉપર આવો અને ગાડી ચલાવતા હો તો તમે નાના હતા ત્યારે તમને એક રમકડું લઈ દેતા, એ આમ મૂકો એટલે પછી એની મેળે આમ ખ્યાલ કરે, કોઈ કંઈ કરે નહીં. ગઈકાલે હું આ રમકડું થઈને તમારા નગરમાં આવ્યો છું. એટલું અઘરું છે,
કોઈ જીવાય છે ને અહીં સુધી પહોંચાય. જીવવા માટેના બહાના શોધવા પડે છે, એ મારી મુખ્ય વાત છે. જીવવું સહજ નથી, આપણે પ્રયાસ કરીએ છીએ એટલે સહજ બને છે, પણ જે પ્રયાસ કરવો પડે કોઈ સહજ ન હોય. છતાં આપણે ક્ષણે ક્ષણે યાદ રાખવું પડે છે કે જીવવું છે, માટે જીવવું પડે છે, અપેક્ષા રાખવી પડે છે કે આગળ જશું એટલે સારો રસ્તો આવશે. અત્યારે હાલક ડોલક ભલે થતું, ના ઉતારી સંભાળ જાડેજા એવું ગીત મનમાં સાંભળવું, હમણાં કહે છે ના હમણાં સંભાળ, પછી આગળ જાય છે એટલે સારું થઈ જશે. સાહિત્ય સાથે જોડાવવું હોય તો આમે જોડાવાય ને, એમાં શું વાંધો આવે. પણ જ્યાં સુધી હિમલને સંબંધ છે ત્યાં સુધી હિમલ પોતે હકીકતમાં જીવવાનું બહાનું શોધીને આપણી વચ્ચે અત્યારે જીવે છે. જીવવાનું બહાનું શોધીને મને, કારણ કે હું આજે જો કોઈ શેર ન ટાંકું તો હું પાછો આ જમાતમાં મને આ લોકો કોઈ બેસાડે નહીં, ફરજિયાત છે. મને હિમલના જે શેર મેં ઓલરેડી ટાંક્યા છે એમાંથી ત્રણ જ આપની સામે રજૂ કરું, એટલે મેં જે વાત કરી હળવાશથી એનું હાર્દ શું છે એ સમજાશું. ક્યાંથી નીકળીને પછી એ ક્યાં સુધી જાતા હશે, ક્યાંથી નીકળીને પછી એ ક્યાં સુધી જાતા હશે, ચાલ છેલ્લા શ્વાસનું કોઈ પગેરું શોધીએ, છેલ્લા શ્વાસનું કોઈ પગેરું શોધીએ. મારો તો આમ કવિતાનો બહુ હું ભાવક ખરો, એનાથી વધુ કંઈ નહીં, અને પ્રયત્ન કરતો પણ નથી, કારણ કે આવા પ્રયત્નોમાં શરીર ખર્ચી નાખવાની આપણી કોઈ તત્પરતા નથી. પણ તમે વિચાર તો કરો, કયો જીવતો માણસ છેલ્લા શ્વાસનું પગેરું શોધવાની કલ્પના કરી શકે? આપણે કરી શકીએ છીએ? કોઈ આપણી સામું જોઈને ભૂલે ચૂકે એમ કે ગમણા નબળા પડી ગયા તો ત્રણ દિવસ આપણે માંડા રહીએ છીએ, કોકે કીધું એમાં. ત્યારે આ કવિ એવું લખે કે ચાલ છેલ્લા શ્વાસનું પગેરું શોધીએ. એકલા મારે નીકળવાનું થયું, એકલા મારે નીકળવાનું થયું, શ્વાસ લ્યો તમને વિઝા ના સાંપડ્યા, શ્વાસ તમને વિઝા નથી મળ્યા, હું નીકળી ગયો છું. બે ઘડી રોકાઈ જવાનું હતું, ગીત આખું ગાઈ જવાનું હતું, બસ અઢી અક્ષરની માફક ઉપસી છેવટે ભૂસાઈ જવાનું હતું. આ ભૂસાઈ જવાની, છેલ્લા શ્વાસને શોધવાની આ બધી કલ્પના કોઈ જીવતે જીવત કરી શકે તો એનો અર્થ એવો છે કે એણે મૃત્યુના દરવાજે ટકોરા મારીને આ શેર શોધ્યા છે. કારણ કે તમારી તમારી કલ્પનાઓ છે એ વિહરવા જાય ત્યારે બહુ ઉપર જાય, પણ આટલા ઊંડાણમાં નથી જતી હોતી. અને એનો અર્થ એવો છે કે આ હિમલ જે આપણી સાથે આજે લગભગ 30 વર્ષે આ સંગ્રહ લઈને આવ્યો છે, એમણે આ બધામાંથી પસાર થયા પછી આપણને આ 101 ગઝલો આપી છે. મને એક ક્ષણના પણ સાક્ષી રહેવાનું ઈશ્વરે તક આપી કે જ્યારે એમનો બરાબર જીવ સાથેનો સંઘર્ષ ચાલતો હતો. અને મને યાદ છે કે કાળક્રમે હું કાયમ રાજકોટ વસનારો, એ સમયે અમદાવાદ વસતો હતો. તમને લોક ઈશ્વર ઈચ્છે તો ક્યાં ના ક્યાં ભેગા કરે, ન હો ત્યાંથી તમને ત્યાં પહોંચાડે. અને એ સમયે મેં જોયું છે કે જીવવાની જીજીવિષા નહીં, જીજીવિષા તો આપણા બધાની છે, જીવવાની જીજીવિષા નહીં પણ જીવી લેવા માટેની તત્પરતા, પ્રસન્ન તત્પરતા જેમની સાથે છે એવા કવિનું નામ હિમલ પંડ્યા છે. હું મારી વાતનું સમાપન કરું ત્યારે જીવવા માટેની જે વાત આપણી સમક્ષ રજૂ થઈ એમાં લોકડાઉનના સમય દરમિયાન એમણે ઘરમાં બેસીને મારા જેવા માણસને પણ કવિતા કક્ષનો પરિચય કરાવ્યો. અને પરિચય એટલે કેવો કે જ્યારે સમય વીતતો નહોતો, ઘરમાં કોઈ ન હોય, સાહિત્યનું કોઈ પુસ્તક હાથમાં લ્યો તો વાંચ્યું વંચાય નહીં, કારણ કે તમારી મનોસ્થિતિ એવી હતી. એ સમયે કોઈ તમારી સાથે લાઈવ વાત કરતું હોય, એ સમય લાઈવનો હતો પણ ખરેખર લીવનો નહોતો, LIVE, સ્પેલિંગ તો એક જ છે, LIVE, લાઈવ અને ટુ લીવ, પણ એ લીવનો સમય નહોતો.
એ સમયે કવિતા કક્ષનો એને વિચાર આવ્યો. મેં તો હિમલ અમારા શિક્ષણવાળા કેટલાય લોકોને કહ્યું કે આપણે આવું શિક્ષણ કક્ષ કે એવું કંઈ ન કરી શકીએ, પણ પછી મને લાગ્યું કે આ બધું તક છે, એ બધા સેલ્ફ ફાઇનાન્સવાળા ઉપાડી લેશે. પણ સર વિચારવા જેવું છે, આપણે આપણે બધા અનેક વાતો કરતા રહ્યા, બાળકોની મમને બહુ ચિંતા છે ને અમને તેમ છે ને એવી બધી વાત કરી, કોઈએ શિક્ષકોએ ભેગા થઈને પોતાના માટે આવો શિક્ષક કક્ષ બનાવ્યો? મને તો મિલિંદ ઘણી વાર એવું લાગે છે કે સાહિત્યમાં ચર્ચા થાય, સુરેશ જોશીના પ્રદાન ઉપર આખા સત્રો થાય, રાઈટ, ઉમાશંકરભાઈના ઉપર બધા, રમેશ પારેખ ઉપર, એને છેલ્લા 10 વર્ષમાં શું પ્રદાન કર્યું અને સત્રો થાય. શિક્ષણ માળું કોઈ કંઈ કરતું જ નથી કે એનું કંઈ, એવું કોઈ આપણે કરતા નથી છે, શું સ્કૂલમાં શિક્ષક જ હતો એટલે મને બરાબર ખ્યાલ છે, પણ એ સમય આઈ મસ્ટ સે એમણે મને એક વખત એવી ગુસ્તાખી કરી હતી, સર તમે પણ એક વખત કવિતા કક્ષમાં 1-1.5 કલાક વાત કરો, લાકડી વાળો માણસ છે એટલે એવું કહે આપણને, પણ આપણે સમજીને એમાં ભળી ન જવાય. એટલે મેં કીધું ચાલે છે તે ચાલવા દે, કવિતા કક્ષનો છેલ્લો એપિસોડ હોય ત્યારે મને કહે છે. હું અઢળક શુભેચ્છાઓ પાઠવું છું અને એવું પણ કહું કે હિમલ દ્વારા આપણને આવી જ ઉત્તમ 101 નહીં હોય તો ચાલશે, 11 હશે તો ચાલશે, 11 નો આંકડો સરસ છે, પણ એવી રચનાઓ મળે જેમ અત્યારે આપણે જે સાંભળ્યું ત્યાં આપણા મનની અંદર અત્યારે જીવાય છે, ગણગણ્યા કરે છે, મનમાંથી નીકળતું નથી એવું એનું સ્વરાંકન છે. બેન અપેક્ષાએ ગાયું, અદ્ભુત રીતે ગાયું છે, અને પ્રણવ ભલે પંડ્યા હોવાથી પંડ્યાની વાત કરી એને, પણ એટલું નિશ્ચિત છે કે અપેક્ષા ભટ્ટ એમ તો યાદ રહે છે, પણ એટલું ખરું કે ભવિષ્યમાં બહુ ઊંચો સ્વર ભાવનગરમાંથી ગુજરાતમાં વ્યાપ્ત થશે એવું સુંદર મજાનું આપણી સામે રજૂઆત છે, હજી મનમાં ગણગણે છે. આવી સુંદર મજાની રચનાઓ હિમલ આપે અને ફરી એકવાર આપણે અહીંયા પાછા ભેગા થઈએ. કવિતા કક્ષને 2 લાખનું ટાર્ગેટ છે એ 70 પૂર્ણ થાય અને એમની બીજી આવૃત્તિ થાય અને એમાંથી બીજા 2-4 લાખ બને. આપણે હવે લોકડાઉનની જરૂર નથી પણ કવિતા કક્ષની જરૂર છે, એટલે આપણે કવિતા કક્ષને કાયમ માટે ચાલુ રાખીએ. આ તખ્તસિંહ બાપુની ભૂમિ છે, અહીંયા બુધવારિયાઓ ચાલ્યા છે એટલે કવિતા કક્ષ પણ ચાલશે, તો બાપુ આ જ ખુમારીથી રાજી થવાના છે. હું એક નાની કવિતા તમારી સામે રજૂ કરું, મેં નથી લખી અને હું ખાતરી આપું છું કે આ ભાવમાં એ પ્રયાસ હું નહીં કરું ક્યારે, પણ ભાવનગર નગરના જ એક બહુ જ સમર્થ સર્જક મુકુંદરાય પારાશર્યની રચના છે અને જીવવાના રસ્તા કયા છે. આપણે કહ્યું ને કે જીવવાના બહાના શોધવા પડે છે, બાના ઘરમાંથી નહીં મળે સર, ક્યાંથી મળે છે? હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો, હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો, વળી તમે વસંત બનીને વિલસે આ પાસ, હવે હું મૂંગો કેમ રહું? કોકિલ બનાવી વનમાં મૂક્યો અને તમે વસંત બનીને વિલસે આ પાસ, હવે હું મૂંગો કેમ રહું? હરી મને ચરણ બનાવી ગીરીથી દોડવ્યો, હરી મને ચરણ બનાવી ગીરીથી દોડવ્યો, વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ, હવે હું સૂતો કેમ રહું? હરી મને સુવાસ બનાવી કળિયું ખીલવી, હરી મને સુવાસ બનાવી કળિયું ખીલવી, વળી તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ, હવે હું બાંધ્યો કેમ રહું? હરી મને દીપક પેટાવી દિવેલ પૂર્યા,
હરી મને દીપક દીપક પેટાવી દિવેલ પૂર્યા વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ હવે ઢાંક્યો કેમ રહું હરી મને હું પદ આપીને પુરુષાર્થી કર્યો છેલ્લી વાતે આપણે હું પદ આપ્યું અહમ એ આવશ્યક મનોવૈજ્ઞાનિક તત્વ છે હરિ મને હું પદ આપીને પુરુષાર્થી કર્યો વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ હવે હું જુદો કેમ રહું આપણી આસપાસમાં વન છે પવન છે લતા છે ઉપવન છે ઝરણાઓ છે પર્વતો છે આ બધા જોતા રહેવાય છે ત્યારે જીવાય છે.